गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण 5 विषय गुजराती विषयांक पाठ नंबर 5 सरदीना प्रतापे एना प्रकार शू छे हास्य कथा। लेखक छे ज्योतिन्द्र दवे। लेखक ने पण याद रखवाना छे अने एनो प्रकार पण आपणे याद राखीशुं, कारण के जोड़कानी अंदर पूछाय छे के सरदीना प्रतापे एनो प्रकार शू छे तो हास्य कथा। लेखक कोण छे तो ज्योतिन्द्र दवे। जोड़कामां पण पूछाई सके छे अने सवालना जवाबमां पण आवी सके छे, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પ્રકાર અને એના લેખક। હવે આપણે ચોપડીમાં જોઈશું। ચાલો બધા વિદ્યાર્થી મિત્રોએ ચોપડી ખોલી પેજ નંબર 24 ખોલી છે। આજે આપણે પાંચમો પાઠ જોઈશું, સરદીના પ્રતાપે। એમાં જે આપણે જોવાનું છે લેખક અને સજ્જનને થોડુંક સમજવામાં ભૂલ થાય છે। લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે ઘણું બધું પૂછે છે, પહેલાં સાંભળવામાં ભૂલ થાય છે ને, એટલે બરાબર સાંભળી શકતા નથી। એટલે એ જ્યારે ઓછું સાંભળતા હોય, સાંભળવાની જો જેને તકલીફ હોય, તો એ લોકો શું માને છે આપણે જે બોલીએ છીએ અને એ લોકો સાંભળે અલગ, એટલે એક હસી જેવું થઈ જાય છે। તો આપણે આ પાઠની અંદર જે હાસ્ય વાર્તા આપેલી છે એમાં એક વ્યક્તિને બોલવામાં અને બીજા વ્યક્તિને સાંભળવામાં તકલીફ હોય છે। જ્યારે જેને બોલવામાં તકલીફ હોય અને સાંભળવામાં તકલીફ હોય એવા બે વ્યક્તિઓ જ્યારે ભેગા થાય ત્યારે કહેવત છે, કાકા કહેતા કઠરોટ। એવી જે કહેવત છે એમાં શું કહેવાય છે, સામાન્ય વ્યક્તિ કહે છે શું અને આપણે સાંભળીએ શું, એ રીતનું। તો આપણને પણ જ્યારે શરદી થઈ ગઈ હોય ત્યાં થોડુંક સાંભળવામાં તકલીફ પડે છે, નાક કાન બધું બંધ થઈ જાય છે, એટલે તો આ પાઠની અંદર પણ આપણે જોઈએ શરદીની જે બીમારી હોય એમાં બે વ્યક્તિઓ જ્યારે ભેગા થાય ત્યારે કેવી તકલીફ પડે છે। એટલે આમાં આપણે એક હસી જેવું જોવાનું છે, હસવું આવે એવો પાઠ છે, એટલે તેનો પ્રકાર આપેલો છે કે હાસ્ય પ્રકાર। શરદીના પ્રતાપે એનો પ્રકાર છે હાસ્ય પ્રકાર, એટલે કે હાસ્ય વાર્તા। લેખક છે જ્યોતિન્દ્ર દવે। મેં તમને પહેલાં પણ કીધું અને આપણે યાદ રાખવાનું છે, જોડકામાં પૂછાય છે, સવાલની રીતે પણ પૂછાય છે, એટલે આપણે ખાસ એને યાદ રાખવાનું છે। આ હાસ્ય વાર્તામાં એકને બોલવામાં અને બીજાને સાંભળવામાં તકલીફ હોય તેવી બે વ્યક્તિઓ ભેગી થઈ જાય છે, એક બોલવામાં અને એકને સાંભળવામાં। હવે એવી બે વ્યક્તિઓ જ્યારે ભેગી થાય ત્યારે જોવા જેવું થાય છે, તેમની વચ્ચેની વાતચીત કાકા કહેતા કથરોટ જેવી થાય છે। અહીં શરદીના કારણે આવી તકલીફવાળા બે સજ્જનો વચ્ચેનો સંવાદ એટલે વાતચીત, સંવાદનો અર્થ શું થાય છે, વાતચીત, એવી વાતો આપ્યો છે જે હાસ્ય પ્રેરક છે। તો હવે આપણે પાઠની અંદર જોઈએ, મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું। શું કહે છે, મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું। એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે
એ વાતની મને ખબર નહોતી. હવે એ સદગૃહસ્થ એનો અર્થ શું થાય છે? સજ્જન અથવા પ્રતિષ્ઠિત માણસ. તો એની બીજી બધી ઇન્દ્રિયો કોને કહેવાય છે? જે આપણને વિષયનું જ્ઞાન કરાવે છે, શરીરનું અંગ. કઈ કઈ ઇન્દ્રિયો હોય છે? આપણી 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિયોમાં તમને ખબર છે 5 ઇન્દ્રિયો કઈ કઈ છે? પર્યાવરણમાં કદાચ શીખી ગયા હોય તો. આપણી કેટલી ઇન્દ્રિયો છે? 5. કઈ કઈ? આંખ, કાન, નાક, જીભ અને ચામડી. ખબર છે ને? આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, નાક સૂંઘવાનું કામ કરે છે, જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે, અને ચામડી આપણને કોઈ સ્પર્શે એ પારખવાનું કામ કરે છે. એટલે 5 ઇન્દ્રિયોને પણ આપણે યાદ રાખવાના છે. ગુજરાતીમાં નહીં પણ પર્યાવરણમાં કદાચ પૂછાઈ શકે. ઓછું કાર્ય, કાર્ય એટલે કામ. આપણી પાસે પણ જે ઇન્દ્રિયો છે અત્યારે તો બધી જ ઇન્દ્રિયો કામ કરે છે, પણ આ જે 2 સજ્જન આપેલા છે તેમાં બધી ઇન્દ્રિયો કરતાં એને કાન એ સાંભળવાનું કામ ઓછું કરે છે. એ વાતની જ્યારે બીજા સજ્જનને ખબર નહોતી કે સાંભળવામાં એને તકલીફ છે. તે દિવસે હવામાં શરદી હતી. હવામાં એટલે વાતાવરણમાં શરદી હતી, એટલે થોડુંક ઠંડુ વાતાવરણ. કેવું હતું? ઠંડુ. મતલબ શું થાય છે? તે દિવસે વાતાવરણ થોડું ઠંડુ હતું. ગળે પડવું એટલે વળગવું. ગળે પડવાની ટેવ બીજા બધા કરતાં શરદીને વધારે હોય છે. હવે જ્યારે શરદી એટલે ઠંડીની ઋતુ હોય ત્યારે ઠંડીની ઋતુમાં મોટે ભાગે આપણે જોવા જઈએ તો આપણી પાસે શું ચોંટી જાય છે? શરદી. ઠંડીની ઋતુમાં મોટે ભાગે આપણને શરદી થઈ જાય છે. એટલે શું કહે છે? ગળે પડવાની ટેવ એટલે શું? વળગવું. એ જાણીતું છે અને તેમાંય મારા કંઠ એટલે આપણું ગળું. કંઠનો મતલબ શું થાય છે? ગળું. માટે શરદીને અસલથી પક્ષપાત છે. પક્ષપાત એટલે તરફદારી, વિરુદ્ધ. આપણે પણ જોઈએ તો શરદી આપણને ગમે નહીં, ઉધરસ પણ ખાવી ગમે નહીં, થાય ને એવું. તો આ શું કહે છે? જ્યારે શરદી થાય ત્યારે આપણે કંઠ એટલે ગળું બેસી જાય છે અને એને પહેલેથી એવી તરફદારી, નફરત. એટલે તે દિવસે ગળામાં શરદીને મગજમાં ગરમી. શરદી થઈ ગઈ હોય તો મગજને પણ ગમે નહીં. આપણું મગજ પણ કેવું થઈ જાય? ગરમ ગરમ. માથું દુખ્યા કરે કે નહીં? એ રીતે. એટલે શું કહે છે? એટલે તે દિવસે ગળામાં શરદીને મગજમાં ગરમી. કંઠ બેઠેલો ને મગજ તપેલો. ગળું પણ બેસી ગયું, બોલવામાંય તકલીફ પડે છે અને કંઠ બેઠેલો ને મગજ તપેલો, માથું પણ એનું ગરમ છે. અહીં પક્ષપાત એટલે તરફદારી, સમજાઈ ગઈ ને? એવી કંઈક મારી સ્થિતિ હતી. શું કહે છે? એવી મારી કંઈક એવી સ્થિતિ હતી. હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો. જ્યારે બીજા વ્યક્તિને મળે છે આ યુવાન ત્યારે શું કહે છે? એનો અવાજ એકદમ ઊંડો ઉતરી ગયેલો, બેસી ગયેલો હોય એવું. એટલે એનાથી સરખું બોલી શકાય નહીં, બોલવામાં એને તકલીફ પડતી. અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા. કાન અશક્ત એટલે નબળા, બરાબર સાંભળી શકે નહીં. અમારી વચ્ચે 100 સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી. એ લોકોના 2 વચ્ચે શું વાત થઈ એ આ વ્યક્તિને ખબર નથી કે અમે 2 જણાએ શું વાતો કરી છે, એવી એને કાંઈ ખબર નથી, યાદ રહ્યું નથી. પણ કંઈક નીચે પ્રમાણે હતો. એ પોતે
કે છે, નીચે જે દર્શાવ્યું છે, નીચે બીજા વાક્ય આપેલા છે, વાત આપેલી છે એ રીતે હશે. મને આવકાર આપતા આપતા એ સદગૃહસ્થ બોલ્યા. આપણે પણ આપણા બાળે જે મહેમાન આવે ને આવકારો આપીએ કે નહીં, મીઠો આવકાર આપીએ ને, પછી એ આપણે આંગણે ગમે માણસ આવીને ઊભો રહે એને આવો તો કેવું જ પડે. દુશ્મન હોય તો એ આપણે આપણા આંગણે આવેલો મહેમાન કહેવાય. એટલે દુશ્મન આવીને ઊભો રહે તો એ આપણે એને આવો કહેવાય. એટલે આવકારો આપતા આ વ્યક્તિ બોલે છે, ઓહો આજ કંઈ આ તરફ કેમ, તબિયત તો સારી છે ને? ઓહો આજે તમે આ બાજુ કેમ, તમારી તબિયત તો સારી છે ને? પ્રશ્ન કરે છે આ બંને વ્યક્તિ. આપનો જરા કામ હતો, તબિયત મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. કુશળ એટલે સારું છે. આપનું જરા કામ હતું, તબિયત મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. શું કહે છે? તમે તમારી તબિયત તો સારી છે ને, થોડીક શરદી થઈ ગઈ છે, પણ બાકી બીજી રીતે હું સારો છું. ત્યાર પછી શું કહે છે જુઓ, પેજ નંબર 25 ઉપર, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યો? હવે વિચાર કરો, કોણ કોને કહે છે? વ્યક્તિ સામેવાળો સમજતો નથી, એટલે પેલા બીજા વ્યક્તિ શું કહે છે કે મને શરદી થઈ ગઈ છે એવું તમને કોણે કીધું? એ તો જરા નહીં જેવા સડે ખમ અને ઉધરસ થયા છે. શું કહે છે? એ તો ની જેવી શરદી અને થોડીક ઉધરસ, સળેખમ એટલે શરદી જેવું અને ઉધરસ થયા છે. મને જોવા આવવાની, અહીં સુધી આવવાની તસ્દી લેવા જેવું કંઈ નથી. શું કહે છે? તસ્દી એટલે મહેનત, તકલીફ. તમને કોણે કીધું છે કે મને શરદી થઈ ગઈ છે? અને થોડું એવું શરદી ઉધરસ તો હોય, પણ તમને કોણે કીધું છે અહીં આવવાનું? તમે આવી મહેનત શું કામ લીધી? તમે શું કામ તકલીફ ઉઠાવી? મને લાગ્યું કે એમના સમજવામાં કંઈ ભૂલ થઈ છે. સામેનો વ્યક્તિ જાણી ગયો, એને લાગે છે કે આ વ્યક્તિને સમજવામાં ભૂલ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, હવે કેમ છો, દવા બવા તો કરો છો ને? એણે સમજી લીધું કે આને સમજવામાં ભૂલ થઈ હશે, એટલે એ વાક્યને સુધારવાનો પ્રયત્ન કરે નહીં અને શું કહે છે, હવે કેમ છો, દવા બવા તો લ્યો છો ને? હા અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવા ફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી. એ તો ઠીક, પણ જાબા લેશો ને? હવે દવા બવા તો કરો ને, એના બદલામાં શું સમજે છે? હવા એટલે એનું વાતાવરણ. તો વાતાવરણમાં ફેરફાર હોય, પણ વાતાવરણની રીતે મારે જ્યાં જવાનું છે ત્યાં જઈ શક્યો નથી, જવા માટે હજી નક્કી કર્યું નથી. પછી શું કહે છે, એ તો ઠીક, પણ ચા બા લેશો ને? ચાની બનતા સુધી હું ના નથી કહેતો, અને શરદીમાં તો બહુ જ ઠીક પડશે. જેને શરદી થઈ ગઈ હોય, ખાંસી થઈ ગઈ હોય, એ વ્યક્તિ ચા પીવાની ના પાડતો નથી. બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? વારું, કોફી લેશો? સાંભળવાનો વ્યક્તિ શું માને છે? કેણે ચા પીવાની ના પાડી, ચા પીવાની ના શું કામ પાડી હશે? એ વ્યક્તિ શું માને છે? એણે શું સાંભળી લીધું? કે ચા શરદી કરે છે એમ. તો શું કહે છે? સારું, તો કોફી લેશો. કોફીનો પણ અત્યારે વાંધો નથી, કોફી પીવા માટે પણ એ ના પાડતા નથી. કોફીનો ડૉક્ટર વાંધો લે છે, શું સાંભળે છે? ચાથી શરદી થાય છે એવું સાંભળે છે.
અને કોફી પીવા માટે એ ના નથી પાડતો. શું કહે છે? કોફી પીવામાં મને કાંઈ વાંધો નથી. તો સામેના વ્યક્તિ શું કહે છે? કે કોફીનો ડૉક્ટર વાંધો લે છે. ઠીક, ત્યારે કોકો ચા પણ ગઈ, કોફી પણ ગઈ, અને હવે શું આવે છે? કોકો. મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકોય ગુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી. ડોકો એટલે ગરદન, કોકો એટલે એક ઝાડના બીજની ભૂકી જેનું પીળું બનાવે છે. પીધી હશે ને કોકો. એ શું કહેવા માગે છે? જો મોઢેથી બોલીશ તો ફરી પાછું ઊંધું સાંભળશે. ચા તો મેં ખોઈ દીધી છે, કોફી પણ ગુમાવી, એટલે ખોઈ દેવું, કોફી પણ ગુમાવી દીધી છે. હવે ડોક એટલે ગરદનથી હું હા પાડીશ, ને આખરે અમારે માટે કોકો મુકાયો. તો છેલ્લે લોકો પાસે શું આવે છે? કોકો પીવાનો મળે છે. જુઓ, સાંભળવાવાળાને આટલી મોટી તકલીફ પડે અને સામેના વ્યક્તિને કેટલી તકલીફ પડે. ચા નહીં મળી, કોફી નહીં મળી, હવે ગળાથી એણે ગળું નમાવ્યું, હા પાડી એટલે ઈશારાથી હા પાડી એટલે કોકો મળે છે. આ ઘર તમને ફાવે છે કે નહીં? મેં પૂછ્યું. તેઓ બોલી ઉઠ્યા, વર, ઘરના બદલામાં વર. સામાન્ય વ્યક્તિ શું કહે છે? આ ઘર તમને ફાવે છે કે નહીં પ્રશ્ન કરે છે. ત્યારે તે શું બોલી ઉઠે છે? વર, ઘરના બદલામાં વર સાંભળી લે છે. સુલોચના એમની પુત્રી માટે વર હજી શોધ્યો નથી, હજી નાની છે, શી ઉતાવળ છે. શું સમજે છે સામેનો વ્યક્તિ? એમની છોકરી હશે એટલે મારી છોકરી માટે વર મુરત્ય શોધવાની વાત કરે છે. છોકરી નામ શોધ સુલોચના માટે. એટલે શું કહે છે? હજી તો નાની છે, એની શું ઉતાવળ છે. એટલે વર એટલે વરરાજા, મુરત્ય ઘરના બદલામાં વર સાંભળે છે અને છોકરીનું વિચારે છે, હજી તો એ નાની છે. આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર. સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે. વાણી એટલે પોતાની બોલી. જે વાત કરવા માટે આવે છે પણ સાંભળવાવાળા વ્યક્તિનામાં પ્રોબ્લેમ પડે તો શું માને છે? હું બોલીને વાત કરી શકું એવું અશક્ય છે, એવું થશે જ નહીં એમ મને લાગ્યું. તેથી પત્ર લખી એ વાત એમને જણાવી એવો નિશ્ચય કર્યો. નિશ્ચય એટલે નિર્ણય. પછી શું વિચારે છે? જો બોલીશ તો બધું ઊંધું ઊંધું સાંભળે છે, એના કરતાં પત્ર લખી નાખું. તો મારે જે વાત જણાવવાની છે એ પત્ર લખીને એને બતાવી દઉં એવું એણે નક્કી કર્યું. થોડી ઘણી આડી અવળી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું, હવે રજા લઉં છું. થોડી ઘણી વાત કરી જોઈએ પણ વાતમાં મજા આવી નહીં. અલબત્ત ત્યાર પછી ઉપર પ્રમાણે જે ઉપરની વાત થઈ એવું છેલ્લે કહીને શું કહે છે? હવે હું રજા લઉં છું. અરે મારા મહેરબાન, આમ શું બોલો છો? તમે આવ્યા તેમાં મને સજા થઈ. જોયું, રજાના બદલામાં કયો શબ્દ આવ્યો? સજા. કેટલી ભૂલો થાય છે. મહેમાને શું કહે છે? આ શું બોલો છો તમે? તમે આવ્યા તેમાં મને સજા થઈ. ઉલટો આનંદ થયો, મને તો ખુશી થઈ. આપણી વાત સાંભળનારાને સાંભળે તો એ સમજનારા બહુ ઓછા. ડોકું હલાવી અને મૂંગા મોએ એમની રજા લઈ હું ચાલતો થયો. હવે તો શું કહે છે? મહેરબાની કરીને રજા લઈ લઉં તો સારું, એવો એણે નિર્ણય લઈ લીધો.
અને વાત તો સાંભળવા વાળા તો ન હોય, પણ સાંભળે તો સમજવા વાળા ન મળે, વાત સાંભળે તો સમજે નહીં, એવા માણસ સાથે માથાકૂટ કરવી એના કરતાં ડોકું હલાવીને મૂંગા મોઢે આ સજ્જન રજા લઈને ચાલતો થયો. પાઠ શેમાંથી લીધેલો છે? રેતીની રોટલીમાંથી. શેમાંથી લીધેલો છે? રેતીની રોટલીમાંથી. આપણે આ પાઠમાં તમને સમજ પડે ને, એક માણસ સાંભળે છે, કેવું? બેરા જેવું, એટલે એક જોક્સ બની જાય એવી આ વાતો છે. તમને પણ સમજાઈ ગયું હશે પાઠની અંદર. પાઠને આપણે એકવાર ફરીથી વાંચી લેવાનો છે અને અહીં જે આપેલું છે ને મૂંગે મોઢે, આ મૂંગે મોએ, એટલે મૂંગે મોએ એટલે કેવી રીતે નીકળી જાય છે? ચૂપકીથી, શાંતિથી. તો આપણે ધોરણ પાંચની અંદર પાઠ પાંચ સુધી જોઈ લીધું છે. આવતા ક્લાસની અંદર શબ્દોના અર્થ પણ તમે જોઈ લીધા હશે. પુસ્તકમાં જે શબ્દોના અર્થો આપેલા હોય એ આપણે નોટમાં લખવાના રહેશે. પણ ક્યારે? ચોપડીની અંદર પુનરાવર્તન જે આપેલું છે ને ચાર કાવ્ય પછી, ચોપડીની અંદરથી પુનરાવર્તન નોટમાં લખાઈ જાય પછી આપણે પાંચમા પાઠના શબ્દો લખીશું. ત્યાં સુધી કોઈ લખવાના નથી. અત્યારે નવો પાઠ, નવા પેજ ઉપરની શરૂઆત કરવાનો છે. પાઠનું નામ, એનો પ્રકાર, એના લેખક એ ખાસ લખવાનું. શબ્દો લખવાના હોય તો શબ્દોના અર્થ એવી સૂચના લખવાની, રૂઢિપ્રયોગમાં રૂઢિપ્રયોગની સૂચના લખવાની. જે પણ નોટની અંદર આપણે લખીએ એમાં સૂચના ફરજિયાત હોવી જોઈએ. આવતા તાસની અંદર આપણે શબ્દોના અર્થ અને ચોપડીનો સ્વાધ્યાય જોઈશું. ત્યાં સુધી તમારે પાંચમો પાઠ વાંચી લેવાનો છે. સમજાય છે? લેખક, એનો પ્રકાર, પ્રકાર શું આપેલો છે? હાસ્ય વાર્તા, હાસ્ય કથા. હાસ્ય વાર્તા લખો તો એ કાંઈ નહીં, હાસ્ય કથા લખો તો એ વાંધો નથી. પણ પાઠનું નામ, લેખકનું નામ ફરજિયાત લખવાનું રહેશે. લેસનમાં આ તમારે પાઠ વાંચી લેવાનો છે ફરી એકવાર. સમજાય છે? હવે આપણે આવતા ટાસ્કની અંદર શબ્દોના અર્થ અને સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાય લખવા માટે તમારે ચોપડી અને નોટ બંનેનો ઉપયોગ કરવાનો છે. ત્યાં સુધી બાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.